રાંચી સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો રાફડો, દરરોજ 300થી વધારે દર્દીઓ તાવ શરદી ઉધરસના કેસ, શહેરમાં ગંદકી તેમજ વાયરલ વાતાવરણને કારણે લોકો ભોગ બની રહ્યા છે. દર્દીઓએ ડાયરેક્ટ મેડિકલમાંથી દવા ન લેવા તેમજ ડોક્ટરને પૂછ્યા બાદ રિપોર્ટ કરાવ્યા બાદ જ દવા લેવી જોઈએ તેવી હોસ્પિટલના અધિક્ષકે સૂચના આપી છે. રિપોર્ટર કલ્પેશ ભાસા, ધોરાજી. હું ડૉક્ટર જયેશ વેસટિયન, SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે બજાવું છું. તાજેતરની વાત કરીએ તો અમારી જે જનરલ ઓપીડી હોય એમાં 10-15% વધારો છે. મોસ્ટલી આમ 300 રહેતી હોય છે, હમણાં 350-400 પણ પાર થઈ જાય છે. બીજું કે તાજેતરમાં જે વાયરલ ઇન્ફેક્શન, એમાં યુઝ્યુઅલી લોકો પોતાની રીતે જે બહારથી એન્ટીબાયોટિકને જે લઈને આવતા હોય છે સદંતર ખોટું છે. અમારી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસરને પ્રાઇમરી ટેસ્ટ કર્યા પછી દવાઓ લે એ ખાસ જરૂરી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. અને ખાસ તો હમણાં જે બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શન, જોઇન્ટ પેઇન અને આંખોમાં બળતરા જેવા લક્ષણો હોય છે, ગભરાવાની કોઈ જરૂર નથી. ખાસ તો એન્ટીબાયોટિકનો જે ઉપયોગ છે, દુરુપયોગ, એ તાત્કાલિક બંધ કરવો જોઈએ.